चैनल ऑफ वडोदरा। समग्र देश में लोकशाही 75 वर्ष की उजवणी चाली रही है त्यारे पारोल यूनिवर्सिटी खाते यूथ कॉन्क्लेव नो आयोजन करायो हतो, जेमा 5000 थी वधारे युवानोए भाग लीधो हतो। आ कॉन्क्लेव में देश नामांकित अने लोकप्रिय वक्ताओं युवानों ने भारत भूतकाळ वर्तमान अने भविष्य पर मार्गदर्शन आप्यो हतो। भारत 46मा मुख्य न्यायाधीश रंजन गोगाईए युवानों ने संबोधन में जणाव्यु हतो कि मैं क्यारे आटला बधा लोकोनी सामे संबोधन आप्यो नथी। आजादी 7 वर्ष बाद मारो जन्म थयो छे अने ते समय हाल में तमारी पासे छे तेवी इंटरनेट फोन अने सोशल मीडिया जेवी सुविधाओ अमारी पासे न हती। अत्यारे तमारी पासे दरेक प्रकारनी सवलतो छे, तमारे तेनो योग्य उपयोग करवो जोईए। जारे आजादी बिना खड़क बिना ढाल मळी छे ते वातथी हूँ सहमत छू। मारू मानवू छे के देश ने आजादी आपवामां अनेक युवानोए लोही वहाव्यु छे, तेम भाजपना राष्ट्रीय महासचिव कैलाश विजयवर्गीय जणाव्यु हतु। वधुमां तेमणे जणाव्यु हतु के भारत माता की जय अने वंदे मातरमना नाराए पण आजादी अपावामां आगवी भूमिका भजवी छे। आजे साचा अर्थमां देश आजाद नथी, आजादीना नामे देशना भागला धर्मना आधारे पाड़ी देवामां आव्या छे। જ્યારે બીજી તરફ નામાંકિત એવા કિરણ બેદીએ જણાવ્યું હતું કે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદીએ કહ્યું કે ગુજરાતે ભારતને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર કુરિયન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો આપ્યા છે। આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસેથી લીડરશીપ અને કોમ્યુનિકેશનના પાઠ શીખવા પડશે। મને નહોતી ખબર કે હું જ્યારે નાની હતી ત્યારે જે મહેનત કરતી હતી તે આટલી સારી રીતે ઉગી નીકળશે। હું યુવાનોને કહેવા માંગીશ કે આપણે જેવું વાવીશું એવું લાગીશું। આ સાથે દરેકે આત્મનિર્ભર બનવાની જરૂર છે, જેનાથી આપણે દરેક કાર્યમાં સફળતા મળશે। આ ઉપરાંત બધાએ સમાજ, કાયદા, દેશ અને પરિવાર દરેક માટે જવાબદારી લેવાની જરૂર છે તેમ જણાવ્યું હતું। જ્યારે વીર સાવરકરની વિચારધારાથી દેશ વિશ્વગુરુ બનશે તેમ મુખ્ય માહિતી કમિશનર CIC ઉદય માહુરકરે જણાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ અંગે પારોલ યુનિવર્સિટીના અગ્રણી સંચાલક ડાયરેક્ટર એવા દેવાંશુભાઈએ વધુ માહિતી આપી હતી। तो आज 24 अप्रैल को छात्र संसद ने पारोल यूनिवर्सिटी के सपोर्ट के साथ 5th गुजरात छात्र संसद होस्ट किया है। एंड आज जैसा आप देख सकते हैं यहाँ पे 10,000 से भी ज़्यादा बच्चे प्रेजेंट है, अलग अलग फील्ड से आए, पूरे गुजरात राज्य से आए। एंड जितने भी हमारे लीडर्स आए जैसे रंजन गोगोई, किरण बेदी, महानंद शीला, शकुन बत्रा, आज हम लोग 75 ईयर्स ऑफ डेमोक्रेसी को सेलिब्रेट कर रहे हैं एंड 5 रेजोल्यूशन पास करने वाले टू इंश्योर कि हम लोग गवर्नमेंट के लिए हेल्पिंग हैंड्स बने, हम लोग हमारे देश में और लीडर्स बनाए एंड हमारे देश को नंबर वन बनाए। आज पारोल यूनिवर्सिटी वडोदरा खाते ગુજરાત છાત્ર સંસદનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં દેશના નામાંકિત 10-12 વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને પારોલ યુનિવર્સિટીના લગભગ 8-10 હજાર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ આજે સાંભળી રહ્યા છે, વક્તાઓને સાંભળી રહ્યા છે। અને આ કાર્યક્રમમાં નામાંકિત વક્તાઓ જેવા કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સાહેબ, કિરણ બેદી મેડમ કે જે આઈપીએસ ઓફિસર રહી ચૂક્યા છે, પોન્ડિચેરીના ગવર્નર રહી ચૂક્યા છે, આ સિવાય ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીજી અને આનંદ નરસિમ્હા કે જે નેશનલ મીડિયા પર્સન છે, આ રીતે ઘણા બધા સ્પીકર્સને આમંત્રિત કરવામાં છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડેમોક્રેસીનું ઇમ્પોર્ટન્સ સમજાવવાનું, ભારતના ડેમોક્રેસીના મહત્ત્વપૂર્ણ પિલર્સનો આપણી ડેમોક્રેસીમાં શું રોલ છે એ બાબતે અવગત કરવાનો છે। આ એક અનેરો મોકો છે જે માત્ર પારોલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે અને આટલા મોટા લેવલ પર પહેલીવાર કોવિડ પછી આવી ઇવેન્ટ થઈ રહી છે જ્યાં વિદ્યાર્થીઓને નેશનલ લેવલના સ્પીકર્સને સાંભળવાનો લાવો મળ્યો છે। આના કારણે વિદ્યાર્થીઓને તેમના એકેડેમિક્સમાં અને તેમના સ્ટુડન્ટ લાઈફમાં બી ઘણો બધો બેનિફિટ થશે।